83 मुंबई आषाढ़ सु चौथ रवि 1953 आ पत्र पण त्रंबकलाल सुभाग भाई ऊपर छे। श्री सौभाग ने नमस्कार। श्री सौभाग ने नमस्कार। श्री सौभागनी मुमुक्षु दशा तथा ज्ञानीना मार्ग प्रत्येनो तेनो अद्भुत निश्चय वारंवार स्मृति मा आव्या करे छे। श्री सौभागनी मुमुक्षु दशा तथा ज्ञानीना मार्ग प्रत्येनो अद्भुत निश्चय वारंवार स्मृति मा आव्या करे छे। पहला तो श्री सौभाग भाई ने नमस्कार कर्या। केम तो के श्री सौभागनी मुमुक्षु दशा जे जन्म जरा मृत्यु क्या संसार ना दुखोनी छूटवानी जेने तीव्र इच्छा हती एवा श्री सौभाग भाई श्री सौभागनी मुमुक्षु दशा तथा नानीना मार्ग प्रत्येनो तेनो अद्भुत निश्चय दृढ़ श्रद्धा कृपाल देव प्रत्येक एवी हती। अंते तो मागी खाई ने गुजरान चलावीशू पण शू आ ज्ञान ना आनंद आगळ खेद न पामी। एटले गमे ते स्थिति एमनी कुटुंब मोटूं आजीविका ની તકલીફ તો પણ શું કહે છે એ બધું કૃપાલ દેવે કઢાવી નાખ્યું અને અંતે કહ્યું કે બસ હવે જે થવાનું તે થશે અમે કિંચિત પણ ખેદ ન પામીએ જે થવાનું તે થાવ એટલે એવો અદ્ભુત નિશ્ચય જેને થયો એવા શ્રી સૌભાગભાઈ। શ્રી સૌભાગની મોક્ષ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે। સર્વ જીવ સુખને છે છે પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે। જગતના બધા જીવો નાનામાં નાના જીવો ભલે કંથવાથી લગાવીને કીડી મકોડી ભલે એમને ત્રણ ઇન્દ્રિય છે છતાં પણ એમની પણ ઈચ્છા તો સુખની છે। જગતના સર્વ જીવો સુખને જ છે પણ કોઈ વિરલા પુરુષ જ એ સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે। ખરું સુખ છે ક્યાં એ કૃપાલ દે કોઈ વિરલા પુરુષ જ એનો યથાર્થ સાચો માર્ગ જાણે છે। ખરેખર સુખનું સ્વરૂપ શું તો કે નિર્વિકલ્પ દશા આકુળતા રહિતપણું એ સુખ છે। અંતરમાં કોઈ પણ પદાર્થ મેળવવાની જો ઈચ્છા છે આકુળતા છે એ ન મળે ત્યાં સુધી આપણે અંતરમાં દુઃખ રહ્યા કરે એટલે સર્વથા ઈચ્છાનો નાશ તે સંપૂર્ણ સુખ છે। એટલે કૃપાલદેવ કહ્યું કે બીજે કહ્યું નિરાકુળતા સુખ છે આકુળતા છે દુઃખ ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક્ત જેટલી આપણી ઈચ્છાનું વિશેષપણું એટલી જ આકુળતા વિશેષ એટલું દુઃખની પણ અધિકતા જેટલી ઈચ્છાની કમી જેને અલ્પ જોઈએ અથવા કંઈ જ નહીં જોઈએ તે પરમ સુખી સો ગણી ઈચ્છા સો ગણો દુઃખી પાંચ ગણી ઈચ્છા પાંચ ગણો દુઃખી અને જેને કંઈ જ નહીં જોઈએ તે મહાન સુખી। પણ ઈચ્છા અંતરથી ક્યારે જાય તો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના એને આ ભૌતિક સુખની ઈચ્છા છૂટે નહીં। એટલે પહેલામાં પહેલાં તો આત્મજ્ઞાન જોઈએ ખરું સુખ મેળવવું હોય તો સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે। એટલે અહીંયા કૃપાલદેવ કહે છે કે બધા જીવ સુખને ઈચ્છે છે પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે। ખરેખર આત્માનું જે વાસ્તવિક સુખ એ કેવી રીતે પ્રાપ્ત થાય તેનો સાચો ઉપાય તો કે વિરલા જ જાણે છે। જન્મ મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક એટલે સર્વથા ક્ષય થવાનો ઉપાય અનાદિ કાળથી જીવના જાણવામાં નથી। જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ જન્મ જરા મરણ એ મુખ્ય દુઃખના કારણો છે પણ એનાદિ કાળથી જીવ ભોગવે છે
પણ એનો સર્વથા એટલે સંપૂર્ણપણે નાશ કેવી રીતે થાય તે પણ આ ગાથામાં જ કહ્યું. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણ હેતુ. નકામા આજીવ રાગ દ્વેષ કર્યા કરે છે એ જન્મ મરણનું મુખ્ય કારણ છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ અને એ જન્મ જરાના કારણ એના બે કયા? રાગ દ્વેષ અણ હેતુ. અણ હેતુ એટલે નકામા, પ્રયોજન વગર જીવ રાગદ્વેષ કર્યા કરે. જન્મ મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક એટલે સર્વથા ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, સાચો ઉપાય જાણવામાં નથી, માટે જ આજ સુધી આપણે રખડીએ છીએ. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. જો એ ખરેખર દુઃખથી છૂટવું હોય, જન્મરા મરણના દુઃખથી, એવી સાચી ઈચ્છા જો જાણવાની થઈ હોય અને કોઈ જ્ઞાની પુરુષનો સમાગમ એને મળી આવે તો કે છે તેના બોધ દ્વારા એ જન્મ મરણથી છૂટવાનો ઉપાય જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને તે આત્મા સર્વ દુઃખથી મુક્ત થાય છે. પછી એને કોઈ કાળે જન્મ જરા મરણ હોય નહીં, રોગ શોક ચિંતા કંઈ હોય નહીં. કેમ? તો કે સાચો ઉપાય સર્વ દુઃખથી છૂટવાનો શું છે એ તેને જાણી લીધો. કોના દ્વારા જાણ્યો? તો કે જે દુઃખથી છૂટ્યા છે તે જ બતાવી શકે, તે છે જ્ઞાની પુરુષો. એટલે કૃપાલદેવ આ વાત પત્રાંક 375માં જણાવે છે. હા, 755માં સમ્યક દર્શન નાન ચારિત્ર, એ જ મુક્તિનો માર્ગ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય અને એ જ ભાવ આપણે આ પત્ર વાંચીએ છીએ એમાં આ જ ઉપાય બતાવશે રત્નત્રયનો, એ સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય. હવે અહીંયા જરા રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય છે અને તે પણ આત્મજ્ઞાન વગર જાય નહીં એ ભાવ અહીંયા પણ કે છે. એટલે પત્રાંક 375, દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ પણ જેનાથી અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. કે છે જગતના સર્વજીવો દુઃખથી તો છૂટવાય છે પણ દુઃખની નિવૃત્તિ કરવા જતાં દુઃખ જ જેનાથી જન્મ પામે વિશેષ વધે એવા રાગ દ્વેષને અજ્ઞાન આદિ કારણોને સેવે અને એમ માને કે એથી મારું દુઃખ જશે જશે નહીં ઉડતું વધી જશે. એટલે જે દુઃખ વધવાનો ઉપાય તેને આ જીવ દુઃખ ક્ષયનો ઉપાય માની અને તેને સેવે એટલે કે છે દુઃખ જતું જ નથી. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. અને તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે એમ નથી એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. આ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ એ ચારિત્રમો છે અને અજ્ઞાન એ દર્શનમો છે. હવે જ્યાં સુધી દર્શનમાં ન જાય એટલે કે મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી રાગદ્વેષ કદી જાય નહીં. અને મિથ્યાત્વ કેવી રીતે જાય? તો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના કદી મિથ્યાત્વ જાય નહીં, અથવા મિથ્યાત્વ ગયા વિના રાગદ્વેષની કદી નિવૃત્તિ થાય નહીં. એટલે કે આત્મજ્ઞાન થયા વિના અજ્ઞાન જાય નહીં અને અજ્ઞાન ગયા વિના રાગદ્વેષ જડમૂળથી નાશ પામે નહીં. એટલે તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બે બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી.
आत्मज्ञान थया वगर अज्ञान कहो, मिथ्यात्व कहो, विपरीत मान्यता कहो, ये कोई काले गई नथी। भूतकाळमय आत्मज्ञान वगर रागनो जड़मूर्ति नाश थाय नहीं, वर्तमान में थतो नथी अने भविष्यकाल में भी तेम थई शके एम नथी, एम सर्वज्ञानी पुरुषों ने भास्यु छे। पूर्वे अनंता ज्ञानी पुरुषों थई गया ए बधाने पण एम ज भास्यु छे के मोड़े वेले पण आ राग द्वेष ने तो काढ़वा ज पड़शे अने एना पहला अज्ञान थी निवृत्त थवू पड़शे, एटले के दर्शन मोने नो नाश करवो पड़शे, आत्मज्ञान प्रगटावू पड़शे तो ज राग द्वेष जड़ मूर्ति नाश पमशे। अने ते माटे आत्मज्ञान प्रयोजन रूप छे, तेनो सर्वश्रेष्ठ उपाय सद्गुरु वचन नु श्रवणवू के सत्शास्त्र नु विचारवू ए छे। एटले राग द्वेष काढवा माटे पहला आत्मज्ञान जोईशे, अज्ञान दूर करवा। हवे आत्मज्ञान मेळवा माटे शुं जोईशे तो के सद्गुरु वचन नु श्रवणवू के सत्शास्त्र नु विचारवू ए छे आत्मज्ञान नो उपाय। एकाग्रता पूर्वक सत्पुरुषना वचनों वाँचवा के श्रवण करवू, वाँच एने पहला सांभळवू एम कहूँ अथवा वाँचवू, बे सरखू छे। तेनो सर्वश्रेष्ठ उपाय सद्गुरु वचननू श्रवणवू, करी वृत्ति अखंड सन्मुख, अने पछी सत्शास्त्रनो विचारवू ए छे के पछी सत्शास्त्र द्वारा आत्मा आदि अस्तित्वना जे निरूपक शास्त्र प्रत्येक सद्गुरु योग ने त्या आधार, सुपात्र जीव ने कहीं पण न होय तो नानी पुरुषो जे वचनों कह्या ते वाँचवा विचारवा, तेथी अने वास्तविक मार्गदर्शन थई अने मिथ्यात्व दूर थाय छे। जे कोई जीव दुखनी निवृत्ति इच्छतो होय, सर्वथा दुखती मुक्तपणू तेने प्राप्त करवू होय, तेने एज एक मार्ग आराध्या सिवाय अन्य कोई बीजो कोई उपाय नथी। जेने सर्वथा दुखथी छूटवू होय तो एने एक आज मार्ग आराध्या सिवाय बीजो कोई उपाय नथी। एटले आत्मज्ञान मेळव्या सिवाय बीजा कोई उपाय दुखनो नाश थई शके नहीं, माटे जीवे सर्व प्रकारना मतमतांतरनो, कुलधर्मनो, लोक संज्ञारूप धर्मनो, भोग संज्ञारूप धर्मनो उदास भाव भजी एक आत्मविचार कर्तव्य रूप धर्म भजवो योग्य छे। बधा मत मतांतर ने मूकी दई, एटले मतनो आग्रह मूकी दई, सतनो आग्रह राखे। गमे ते मतमां आपणे जन्म्या होईए એટલે અમારો મત, અમે જે કુલમાં જન્મ્યા એ ધર્મ સાચો એમ ન માની લેવું, પણ જે સાચું તે મારું, મારું તે સાચું નહીં, પણ હું જૈન કુલમાં ઉત્પન્ન થયો તો જૈનમાંય અનેક પ્રકારના ફાંટા છે, દિગંબર છે, સતામર છે, સ્થાનકવાસી તેરાપંથી, એમાંય પાછા અંચળ ગચ્છ અથવા ખરતર ગચ્છ, તપા ગચ્છ, કઈ જાતના ગચ્છો છે, 84 ગચ્છો છે, એમાંય સત્ય શું એ પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ। કૃપાલ કે એકદમ કોઈને માની ન લેવું કે ભાઈ આપણે જે કુલમાં જન્મ્યા એ સાચું એમ ન માની લેવું, એ તો કે કોઈને ગુરુ કરવો તે પણ પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, ખાતરી કરવી કે હું જેને ગુરુ માનું એ પોતે ગુરુ આત્મજ્ઞાન પામેલા છે કે નહીં, એ પોતે આત્મજ્ઞાની નથી તો મને શું આપે, અબુદ્ધ તે વિદ્યાદાન ક્યાંથી આપે। તેમ જે માર્ગ આપણે આરાધવો હોય તેને પેલી પૂરી ચકાસણી કરીને ગ્રહણ કરવો, માટે સર્વ પ્રકારના મત મતાંતરનો આપણે અહીંયા જો કૃપાલ દેવે બધા મતના આગ્રહ મુકાવી દીધા, દિગંબર હોય તો પણ આવો, દિગંબર મંદિર કર્યું, સીતામર હોય તો પણ આવો, આ સીતામર મંદિર, સ્થાનક હોય તો આ સ્થાનક, તમે આવો ને સમજો, ભગવાન તીર્થંકરો તો બધાના એક છે, એમાં ભેદ શું, આ રાગદ્વેષ જ્ઞાન કાઢો તો જ્ઞાન થઈ જશે, બાકી મતના આગ્રહ રાખીને ઝઘડા જ કરીશું ધર્મના નામે તો કોઈ કાળે પાર ના આવે, અને એ તો વિશેષ કર્મ બાંધે, ધર્મના નામે જો રાગદ્વેષ કરે કશાય કરે તો એ તો ગાઢ કર્મ બાંધે, નિકાચિત કર્મ બાંધે, અનંતાનંદ મંદિર કશાયના ભાંગામાં ચાલ્યો જાય। માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરનો, કુલ ધર્મનો,
એટલે બાપ દાદાથી ચાલ્યા આવતા ધર્મનો, લોકસંજ્ઞા રૂપ ધર્મનો, એટલે લોકો જે ઘણા લોકો જે ધર્મને માને તે ધર્મ સાચો એમ પણ માની ન લેવું. એમ તો સ્વામિનારાયણમાં ઘણા લાખો માણસ છે, તેથી શું એ સત્ય થઈ ગયું? ઘણા માને તેથી સાચું એમ ન હોય. એટલે લોકસંજ્ઞા, લોકસંજ્ઞા એટલે ઘણા લોકો ધર્મના નામે જે કરતા હોય તેમ કરવું, તેમાં ધર્મ નથી. અથવા ઓગ સંજ્ઞારૂપ ધર્મ એટલે વિચાર વગર ઉપયોગ શૂન્ય ક્રિયા, ગાડરિયા પ્રવાહની જેમ ઘેટાઓનો ટોળા આગળ ચાલે, એ નીચું મોઢું ઘાલીને ચાલે, બે બકરા એ ઘેટાઓ પડી ગયા ખાડામાં તો પાછળ નહીં પડે, એમ આગળ કરતા આવેલા કરે જાઓ, બાપ દાદાઓ કરતા આપણે કરવું, પણ શા માટે? એના પાછળનું પ્રયોજન શું છે? એ કંઈ ન વિચારે તો એ ઓગ સંજ્ઞારૂપ ક્રિયા થઈ, ગાડરિયા પ્રવાહ જેવી, એમ પણ ન કરવું. એ બધાનો ઉદાસ ભાવ ભજી એટલે એ બધાથી નિવૃત્ત થઈ એક આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્મા પ્રગટે, આત્માનું જ્ઞાન થાય, એની સાચી વિચારણા પ્રગટે, એમ આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, પછી અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. બુદ્ધ એટલે જ્ઞાની પુરુષોને નિર્ધાર છે કે પહેલા તમારે આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો કરીએ જ્ઞાન વિચાર. સમ્યક જ્ઞાન શું છે નાની પુરુષોને આપેલું તેનો વિચાર કરો અને અનુભવી ગુરુને સેવો. આત્મ અનુભવી ગુરુને જ સેવો, એ કહે તે જ માનો, એ જ જ્ઞાની પુરુષોનો નિર્ધાર કરેલો છે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે. એટલે એ બધાનો ઉદાસ ભાવ ભજી એક આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એટલે સાચો મુક્તિનો માર્ગ આ છે. એટલે અહીંયા કહ્યું, આપણે પત્ર વાંચ્યા હતા એમાં 783માં, કે જો તે ઉપાય જાણવાની એટલે જન્મણથી મુક્ત થવાના ઉપાય જાણવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ હોય તે જીવે સત્પુરુષનો સમાગમનો જો લાભ પામે તો એના બોધ દ્વારા એ ઉપાયને જાણી શકે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી તે મુક્ત થાય છે. હવે આગળ કહે છે, તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. ખરેખર જન્મ મરણથી છૂટવાની સાચી ઈચ્છા અંતરની, એક આપણે ઉપરથી કે હા બધું છોડવું છે, પણ એ અંતરથી નથી. ઉપરથી બધા કે આપણે મોક્ષ જોઈએ છે, પણ મોક્ષ ખરેખર જોઈતો હોય તો એ સંસારમાં પ્રવૃત્તિ ન હોય, અથવા ત્યાં પણ એને અંતરમાં ખેદ હોય કે ક્યારે છૂટું ક્યારે છૂટું એનો ભાવ હોય. એટલે તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. એટલે જન્મ મરણના દુઃખથી છૂટવાની ઈચ્છા, સાચી ઈચ્છા, તે ઘણું કરીને કોઈ પૂર્વ ભવનો સંસ્કારી હોય, કાં અહીંયા સત્પુરુષનો જોગ થયો હોય, વૈરાગ ઉપશમ આવ્યો હોય, સત્સંગ થયો હોય, તો જ એને કે છે ઈચ્છા પણ ઉત્પન્ન થાય છે, નહીં તો ઈચ્છા પણ ઉત્પન્ન નથી થતી. તેવો સમાગમ નાનીનો, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. આવા ભયંકર કલયુગમાં પહેલાં તો મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ થવી દુર્લભ. ઈચ્છા થાય માનો કે તો સાચા નાની પુરુષની ઓળખાણ દુર્લભ. કેટલાય જ્ઞાનીઓ વેશધારીઓ હોય એમાં સાચું કોણ એ જ ખબર ન પડે. હવે કદાપી મોક્ષ પદ નહીં આવી રહ્યો, ઉપાય કર્મો કાળ અનંતના સાથી છે ત્યાં જાય, કૃપાલદેવને કહે શિષ્ય ગુરુને, અથવા મત દર્શન ઘણા કે કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એ વિવેક. આટલા બધા મત દર્શન બધાને જ્યાં જે પૂછીએ સૌ થાપે, અમે જ્યાં પૂછીએ ત્યાં કે ધર્મ અમે કહીએ તેમ જ છે. દિગમણને પૂછો તો કે અમે કહીએ તેમ, શેતાવર ખોટા,
सीतावन ने पूछो तो कि हमें कही धर्म दिगंबरों खोटा, स्थानक वासियों ने पूछिए तो कि हमें कही तेरा पंथियों ने पूछे गए तो कि तेरा पंथ हे महावीर, हमारा जो मार्ग है वो तो तेरा पंथ है, तेरा मार्ग है जो तू आपने कहा वो है और बाकी सब मिथ्यात्व है। एम बधा पोता नो हमें थापे के हमें ज तो सत्य शू ए जाणवू अमारा माटे तो अघरू थी पड़ू। अथवा मत दर्शन घना, दर्शन दे धर्म कहे उपाय अनेक, तेमा मत साचो कयो बने न ए विवेक। अमार तो आ विवेक बनी सकते नहीं कि आ आटला अंशे सत्य के आ संपूर्ण सत्य अथवा आने मिथ्या कहवाय। माटे यहाँ कहे छे जो पहला तो सत्पुरुष मळवा दुर्लभ, एनो समागम दुर्लभ, अने सत्पुरुष मळे तो पहला तेनी ओळखाण दुर्लभ कि आ साचा ज्ञानी पुरुष छे। ने ओळखे केवी रीते? केम के मुमुक्षुना नेत्रो महात्मा ने ओळखी ले छे, अने मुमुक्षुता आपणामां छे नहीं, जो मोहाशक्ति थी मूंझाय ते मुमुक्षु। એટલે જ્ઞાનીનો સમાગમ દુર્લભ, તે સમાગમની ઓળખાણ દુર્લભ, અને દર્શાવેલા માર્ગની પ્રતીતિ, એટલે ભગવાન મહાવીરે જે મૂળ માર્ગ કહ્યો તેના ઉપર પ્રતીતિ એટલે શ્રદ્ધા આવી પણ દુર્લભ છે। માનો જ્ઞાની મળે એ કહે તો એના વચનો પર વિશ્વાસ ના આવે તો પણ કામ ન થાય। દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે। અને જ્ઞાની મળે શ્રદ્ધા થયે એને કે તે પ્રમાણે જ કરવાની પ્રવૃત્તિ થવી, ચાલવું, સંયમ પાળવો, તે તો એકથી અતિ અતિ દુર્લભ છે। એટલે આ બધા માટે તો મહદ પુણ્ય જોઈએ છે, મહદ મહદ પુણ્ય જોઈએ છે। અને એ જ ભાવ ભગવાન મહાવીર ઉત્તરાધ્યાયમાં કે છે તે કૃપાલ દેવ આગળ બતાવે। મનુષ્ય ચતુરાણી દુલ્હાણીએ માણસ, ચતુરાણી પરમંગાણી દુલ્હાણીએ જંતુણો માણસ સત્તમ સુઈ શ્રદ્ધા સંયમ અમ્ય વીર્ય। આ ચાર વસ્તુઓ દરેક પ્રાણીને અતિ દુર્લભ છે તે ભગવાન મહાવીર કે છે છેલ્લા ઉપદેશમાં ઉત્તરાધ્યાયના ત્રીજા અધ્યયનમાં તે અહીંયા કૃપાલદેવ લખે છે। મનુષ્યપણું નાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવર્તિ થવી પરમ દુર્લભ છે એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે। પહેલું તો મનુષ્યપણ, માનવપણ એ જ અતિ દુર્લભ છે। હજારો લાખો ભાવ બીજા થાય ત્યારે આ માનવદેહ મળે તે આપણને આજે મળ્યો છે, પણ આપણને એની કિંમત નથી લાગતી। કેટલી દુર્લભ વસ્તુ છે આ દેવ દુર્લભ। સમ્યક દ્રષ્ટિ દેવો ઈચ્છે કે અમે કેટલા વહેલા મનુષ્ય જન્મ પામીએ અને મુક્તિનું આરાધન કરીને મોક્ષે જતા રહીએ, એ જ મનુષ્ય પણ આપણને આજે પ્રાપ્ત છે એટલે એને દેવ દુર્લભ કહ્યું। દેવોની દુર્લભ એવો આ માનવદેહ તને મળ્યો, દસ દ્રષ્ટાંતે દુર્લભ, એક એક દ્રષ્ટાંતમાં કેટલી બધી દુર્લભતા કહી, એવી અત્યંત દુર્લભ આવો માનવ દેહ, મનુષ્યનું શરીર તે આપણને મળ્યું છે। અનંતકાલથી અવ્યવહાર રાશિમાંથી કૂટાતો પીટાતો વ્યવહાર રાશિમાં આવ્યો નિગોદમાં, ત્યાંથી પછી એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી પણ પામતો ઢોર પશુ થઈને આ માનવ દેહ પામ્યો છે। હવે અહીંયા જો આરાધના ન કરે તો પાછો નિયમા ધીમે ધીમે પાછો નિગમમાં જતો રહેશે। મનુષ્ય પણ નાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, પછી જ્ઞાની પુરુષોના વચનો સાંભળવાને મળવા, તેની પ્રતીતિ થવી, તે વચનો પર શ્રદ્ધા આવવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે। ભગવાને કહેલા માર્ગમાં ચાલવું તે તો પરમ દુર્લભ છે એમ શ્રી વર્ધમાન સ્વામીએ, એટલે ભગવાન મહાવીર સ્વામીએ, ભગવાન મહાવીરનું મૂળ નામ તો વર્ધમાન હતું, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે। માનવ દેહ વિશે કૃપાલદેવ તેવું કહ્યું,
એ પત્રાંક 936 માં કઈ છે, હા, ચિંતી જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતા મણી કહ્યો છે. 35 બે પત્રો છે. 11મું આશ્ચર્ય એ વાત કરી. 935માં કૃપાલદેવ કહે છે પત્રાંકમાં, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે. આ મનુષ્યપણાનો એક સમય આંખ મીચીને ખોલી એમાં તો અસંખ્યાત સમય થઈ જાય. એક સમયની કિંમત કેટલી? ચક્રવર્તીની બધી સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવા માન મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો. અનંતવાર ધિક્કાર હો. કેમ? તો કે આવો માનવ દેહ મળ્યો અને તમને પરમાર્થને અનુકૂળ એવા સત્પુરુષ આદિના બધા યોગ મળ્યા અને છતાં જન્મથી રહિત એવા પરમપદનું ધ્યાન, એટલે કે જન્મ મરણથી રહિત થવાનો તમારો ભાવ ન ઉપજ્યો તો કે આ મનુષ્ય દેહમાં સ્થિત એવા તમારા આત્માને તો એકવાર નહીં અનંતવાર ધિક્કાર છે. બધી સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં તમે એનો લાભ ન લો તો તમને કે અનંતવાર ધિક્કાર છે. વળી 936માં કહે છે કે અચિંત જેવુંનું મહાત્મ્ય છે, ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. આ મનુષ્ય દેહમાંથી જીવને મોક્ષે જવું હોય તોય જઈ શકાય, એવું કોઈ દેહમાં નથી. દેવલોકમાંથી પણ સીધું ન જવાય, નરકમાંથી તો જઈ શકે નહીં, તિર્યંચમાંથી પણ નહીં. મનુષ્ય દેહ જે કેવો છે, ક્યાંથી ઠેઠ મોક્ષે જવું હોય, મોક્ષની ઈચ્છા હોય તો પણ એ સફળ થઈ શકે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય છે. 10 અચિરા તો આ કલયુગમાં થયા અને તમને કે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળ્યું અને છતાં પણ એ વડે તમારા આત્માનું કલ્યાણ નહીં કરી શક્યા તો આ બીજું 11મું આશ્ચર્ય. એવી બધી જોગવાઈ ઉપલબ્ધ હોવા છતાં તમે એનો લાભ ન લીધો માટે તમે મૂર્ખ શિરોમણી છો, નાનીઓની દ્રષ્ટિમાં એમ કહ્યું આપણને. એટલે કે તમારે એનો લાભ અવશ્ય લઈ લેવો જોઈએ, અવસર બેર બેર નહીં આવે. પ્રત્યેક સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષોને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાય ઘણું કરીને સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનો નિરંતર ચિત્ત વર્તે છે. પ્રત્યેક સત્પુરુષનો સમાગમ અને તેના આશ્રયમાં વિચરતા મુમુક્ષો, આપણા માટે હવે પ્રત્યક્ષ યોગ તો નથી, એટલે પણ જેને આત્મા પ્રત્યક્ષ એવા કૃપાલદેવનો આપણને જોગ મળ્યો અને એની આજ્ઞા પ્રમાણે વર્તતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો થોડા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, પણ તે સમાગમનો પહેલા જ યોગ જ દુર્લભ છે. જે આપણને આ કૃપાલદેવ જેવા સાચા આત્મજ્ઞાની પુરુષના આવા કલયુગમાં જોગ થયો એ જ અતિ દુર્લભ છે. હવે થયો તો એનો પૂરો લાભ લઈ લો, અને કે થયા પછી ખરેખર એને એનું મહાત્મ્ય સમજાયું હોય તો એ સમાગમના યોગના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. બસ કે મારે તો હવે આવો યોગ મળ્યો માટે આ કાળમાં એ જ કરવું. સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. નાની પુરુષનો યોગ મળવો તો ચતુર્થ કાળમાં પણ દુર્લભ હતો. કંઈ જ્ઞાનીઓ ઘર ઘર હોતા નથી, અથવા હોય તો કંઈ આપણા ઘરે આવીને બેસે નહીં, એ તો વિચારતા હોય, ઓળખાણ દુર્લભ.
અને હોય તો કઈ આપણી ઘરે આવી જાય રોજે, કોઈ વ્યક્તિ દીક્ષા લઈને એમની પાસે રહી જાય તો હંમેશા સત્સમાગમાં રહી શકે. એટલે સત્પુરુષનો યોગ તો સર્વકાળમાં દુર્લભ છે. શૈલે શૈલે ને માણિક કેમ મુક્તિ કેમ ને ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. શૈલે શૈલે ને માણિક કેમ, શૈલ એટલે પર્વત, દરેક પર્વતમાં કઈ હીરા માણેક મોતી હોતા નથી. હીરાની ખાણ તો કોઈક પર્વતમાં કોઈ બધે ના હોય. શૈલે શૈલે ન માણિક્ય મુક્તિકમ ન ગજે ગજે, દરેક હાથી ઉપર કઈ ગજ મોતી હોતા નથી, એ તો કોઈક હાથી પર જ હોય. ચંદનમ ન વણે વણે, તેમ ચંદન કઈ બધા વનમાં હોતું નથી, એ તો કોઈક જ વનમાં હોય, કોઈક જ. તેમ ચંદનમ ન વને વને સાધવો નહીં સર્વત્ર, તેમ સાધુ પુરુષો કઈ સર્વત્ર હોય નહીં, એ તો કઈ વિરલા હોય. કોઈક મહાપુરુષ તો કોઈક વિરલા જ હોય, અત્યંત દુર્લભ જ હોય. એ કઈ બકરાઓના ટોળાની જેમ કઈ એના ટોળા હોય નહીં. એટલે અહીંયા કે છે, સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષ્મ કાળમાં, આવા ભયંકર ઊંડા અવસર્પિણી કાળમાં તો ક્વચિત જ તેનો યોગ બને છે. વિરલા સત્પુરુષ વિચરે છે તે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગી છે. અતિ દુર્લભ વસ્તુ આત્મા આવી માટે હવે તે મોક્ષ માર્ગની શ્રદ્ધા કરી અને તે માર્ગનું નિરંતર આરાધન કરવું જ યોગી છે. તે સમાગમનો યોગ ન હોય, નાની પુરુષનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે શું કરવું? તો કે ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સતશાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. સમાગમનો યોગ ન હોય તો પછી શું કરવું? તો કે અસાર એવા આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી, એટલે ઈચ્છા મોડી પાડી નિવૃત્તિ મેળવી અને સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કરવો. જ્ઞાની પુરુષના વચનને વાંચવા વિચારવા, નિવૃત્તિ મેળવીને. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. જેને એવો નિશ્ચય થઈ ગયો કે મારે આત્મનિહિત કરવું જોઈએ તો ઉદયાધીન જ્યાં રહેવું પડે ત્યાં પણ એ સવાર સાંજ સમય મેળવી વ્યવહારિક કાર્યોને આગા પાછા કરી અને ભક્તિ સ્વાધ્યાયનો સમય કાઢે. જે જીવ મોડી પાડવા ઈચ્છે આરંપરિકની વૃત્તિ તે જીવ મોડી પાડી શકે છે. આ તો આપણે ઘર જ નથી, બાકી ઘર જ હોય. જે વ્યવહારની ઘર જીવને લાગી તો એના માટે કેટલાય દિવસ કાઢીને ધંધો છોડીને બીજા ગામે પણ જતો રહે. કોઈના લગ્નમાં જવું હોય, કોઈના મરણમાં જવું હોય તો સમય કાઢે. પણ સત્સંગ ભક્તિ અર્થે તો કે આની કંઈ આવશ્યકતા એટલી જણાતી નથી, એટલે ગૌણ કરી દે છે. કેમ કે એનું મહાત્મ્ય ને ભાસ્યું નહીં કે આ હું તત્વ સત્પુરુષનો બોધ ન જાણીશ, દ્રઢ નિશ્ચય ન કરીશ, આ દેહથી હું નહીં, હું આત્મા છું, એ ભાવને હું પોષણ ના આપીશ તો મારી શું દશા થશે? મરણ વખતે વિયોગ વખતે સંયોગનો વિયોગ નિશ્ચિત થશે, પણ એનું કંઈ એને લાગતું જ નથી. એટલે એના માટે ભાવો દ્રઢ કરવા માટે સત્સંગ કરવા સમય કાઢતો નથી. પણ જીવ ધારે તો તે વૃત્તિને મોડી પાડી શકે છે અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે, ઘણો સમય મેળવી શકે. જીવ નિર્ણય કરે શું ન થાય, મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિશ્ચય કરે તો બધું જ થાય, નિર્ધાર નથી. કેમ નથી? તો કે એને એની એટલી બધી ખાસ આવશ્યકતા જણાતી નથી, મહાત્મ્ય નથી લાગ્યું. માત્મે લાગે તો દોડે. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ તે જમાનામાં 50 રૂપિયા ગ્રુપિયો પણ ઘણો કહેવાતો તે જમાનો. એટલે કે પ્રભુ 50 રૂપિયા મળતા હોય તો મુંબઈ સુધી દોડી જાય.
ते वक्ते 50 લેપ 500 કે 5000 જેવી કિંમત ઘણી હતી, ખૂબ આવતું એક રૂપિયામાં. તો એટલું બધું પૈસાનું માતમેલ ત્યાં સુધી દોડી જાય, પણ કે અહીંયા સત્સંગમાં બેસવાનું ગમે નહીં, કે આ બધું શું, આમાં શું મળવાનું છે, કે પૈસા મળવાના છે. પણ પ્રભુશ્રી કે પ્રભો કઈ 1 લાખ 2 લાખ હોય તો દેખાય, પણ અહીંયા તો રોજે કરોડોની કમાણી છે. પણ પ્રભુ 1 લાખ 2 લાખ હોય તો દેખાય, આ દેખાતા નથી એટલે એનું એને માતમે લાગતું નથી. પણ આ જન્મ મરણના દુઃખ સર્વકાળ માટે છૂટી જાય એવો ઉપાય નાની બતાવે એ વાત એને સમજાતી નથી, એનું માતમે લાગ્યું નથી, એટલે આના માટે સમય કાઢતો નથી. પણ આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે તે જીવોને સત્પુરુષનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. પણ જેને કે આરંભ એટલે હિંસાના કાર્યો, પરિગ્રહ એટલે ધન આદિ મેળવવા જે હિંસા આદિ કરી અને પરિગ્રહ એકઠો કરીએ છીએ, એની વૃત્તિ જેની ખેદ પામી કે આ બધું ભેગું કરીને શું કરીશ, પછી અંતે તો મરી જવાનું છે, સાથે તો કંઈ આવશે નહીં, તો આ ભેગું કરવાનું પ્રયોજન શું, એમ જેની વૃત્તિ ખેદ પામી છે તેણે તે વસ્તુ પ્રત્યેનો અસાર પણ જાણી તે પ્રત્યેથી જીવો ઓસર્યા છે એટલે એ પ્રવૃત્તિ મોડી કરી દીધી, તે જીવોને સત્પુરુષનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આપણું મન છે કોઈ બીજા કામમાં રોકાયેલું હોય તો પછી એના જ વિચારો આવ્યા કરે, મન ખાલી ન હોય તો અહીંયા સત્પુરુષના વચનો વિચારે તો એ ક્યાં ઉતરે અંદર. એટલે પ્રભુશ્રી એક વાર શું કે પ્રભુ કા પાટી કોરી કરી લાવો તો એકડો પાડી આપું. એટલે આ તમારે મત મતાંતરને અનેક આ સંસારના વિકલ્પો ઘટાડો, મન ખાલી કરો તો હું તો આ વાત કરીએ કંઈ, નહીં તો કે અમે જે કહીશું એ તમને અસર ન થાય એ પણ એ સંકલ્પ વિકલ્પમાં બધું ભળી જશે. જેમ કે બાળક હોય તે માસ્તર કહે જા પાટી ધોઈ આવ, પેલો પાટી ધોઈને આવે તો એકડો પાડી આપે તો દેખાય, પણ પેલા અનેક લીટા એણે કરેલા હોય અને કે એકડો પાડી આપો માસ્તરને કહે તો પેલો કે ક્યાં પાડું, આ લીટામાં જ ખપશે મારો એકડો, એમ એટલા ગપગોળિયા એટલે કે આટલા બધા સંકલ્પ વિકલ્પ આપણા મગજમાં રમતા હોય અનેક કામોના. હવે ત્યાં આવા આત્મા સંબંધીની વાત કરીએ ક્યાં ઉતરે, અનેક કામ ઉપરા ઉપરી કરવાના મગજમાં હોય, મન નિવૃત્ત ન હોય એટલે એને ચિત્તમાં શાંતિ ન હોય. એટલે અહીંયા કે છે આરંભ પરિગ્રહ પર એટલે ધનાદિ કમાવા પ્રત્યે વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું તથા સતશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે, મુશ્કેલ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોડી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. પહેલી ભૂમિકા, શરૂઆતની ભૂમિકા કોઈ પણ વિષયની મુશ્કેલ છે. એટલે ધંધો શીખવો હોય તો પણ એને શરૂઆતમાં જોર પડે, પણ પછી તો એને આવડી જાય, પછી તો એ લાખોનો વેપાર કરતો થઈ જાય. એમ કોઈ પણ વિષયની પ્રાથમિક ભૂમિકા મુશ્કેલ છે. એમ ધર્મ આરાધનની, આત્માર્થ સાધવાની પણ પ્રાથમિક ભૂમિકા મુશ્કેલ છે, રુચિ આવી કઠણ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોડી પાડવાનું, આરંભ પરિગ્રહ પ્રત્યેની વૃત્તિને હટાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો છે, અનાદિથી અને પરિગ્રહ સંજ્ઞા છે. પરિગ્રહ ભેગો કરું, કઈ વસ્તુ મેળવું એમાં એને આનંદ આવે, આમાં તો કંઈ મળે નહીં, દેખાય નહીં કંઈ, એટલે એમાં રસ પડે નહીં. કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો, જુદો એટલે પરિગ્રહ ભેગા કરવાની સંજ્ઞા છે. તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તે તેમ કરી શક્યા છે માટે વિશેષ ઉત્સાહ રાખી
તે પ્રવર્તિ કર્તવ્ય છે. માટે જેણે કોઈપણ હિસાબે કે મારે આરંભ પરિગ્રહને ત્યાગવો જ છે, સત્સંગ ભક્તિ વડે આત્મશુદ્ધિ કરવી છે એવો નિશ્ચય જેણે કર્યો તે કહે છે જરૂર તેમ કરી શક્યા છે. માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવર્તિ કર્તવ્ય છે. વિશેષ ઉત્સાહ રાખીને આરંભ પરિગ્રહ નિવૃત્તવાનો પ્રયત્ન કરવો. એટલે મહાપુરુષો કે છે, પ્રજ્ઞાવનો બ્રહ્મચારજી કહ્યું, તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. તજ તજ બંને પરિગ્રહો, અંતરંગ ને બાહ્ય બંને પરિગ્રહ, તજ તજ છોડ છોડ, તજ તજ બંને પરિગ્રહ આરંભ ઝટ નિવાર. આરંભ નો ઝટ છોડ, પાપની હિંસાના કારણો કર, આરંભ ઝટ નિવાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, આ મોહને છોડ છોડ અને આત્માનો વિચાર કર કર. કેમ કે નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર. સંત પુરુષો નિષ્કારણ કરુણાથી આ પોકાર કરે છે. કેમ કે અગ્નિ આરંભ પરિગ્રહ બળી મળશો નિર્ધાર. જો આરંભ પરિગ્રહમાંથી તમે નહીં છૂટ્યા તો કે તે આમાં બળી મળશો. માટે એને છોડો છોડો એમ આપણને પોકાર કરીને કહે છે. અંતમાં કહ્યું, સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિત પણ ટાળવું ઘટે છે. પ્રમાદ છોડવો, નિયમિત રીતે ધર્મનું આરાધન કરવું, આ વાત સર્વ મુમુક્ષુએ નિશ્ચય કરીને નિત્ય નિયમ રાખવો ઘટે છે. એટલે કે આ પત્રમાં શું કહ્યું કે સર્વ દુઃખથી તમારે છૂટવું હોય તો રાગદ્વેષ અજ્ઞાનને છોડવા અને અજ્ઞાન છોડવા માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, આત્મજ્ઞાન મેળવવા માટે સત્પુરુષની ઓળખ શોધ કરવી, એ મળે એની ઓળખાણ કરવી, પછી અજ્ઞા આરાધવી જેથી આત્મજ્ઞાન થશે. આત્મજ્ઞાન થયે જીવના રાગ દ્વેષ કાળે કરીને સર્વથા નાશ પામશે, અને રાગ દ્વેષ ગયે કેવળ જ્ઞાન થશે, અને કેવળ જ્ઞાન થયેલો આત્મા મોક્ષે જ સર્વ દુઃખથી મુક્ત થશે. એટલે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, અથવા સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર છે, એ જ મોક્ષ માર્ગ છે. અને એની આરાધના માટે આરંભ પરિગ્રહ ઘટાડવા, નિવૃત્તિ મેળવવી, સત્સંગ કરવો, વાંચવું, વિચારવું, ભક્તિ, સત્સંગ, સ્મરણ વગેરે કરવા, તો એને એ આત્મભાવ દ્રઢ થાય છે અને અનાદિનો અભ્યાસ પરિગ્રહાદિનો મોળો પડે છે. હવે આ પત્ર ઉપર બ્રહ્મચારીએ ટૂંકું વિવેચન કર્યું છે તે વાંચી લઈએ. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્રપદ વદ ચોથ સંમત 2009 પૂજ્યશ્રી કહે, સૌભાગભાઈનો દેહ છૂટી ગયા પછી થોડા દિવસે આ બીજો પત્ર એમના દીકરા ઉપર લખ્યો છે. ત્રંબકભાઈ પર તો પહેલા પત્ર લખ્યો અને અઠવાડિયા પછી આ બીજો લખ્યો કૃપાલદેવે, એ પણ ત્રંબકભાઈ ઉપર જ લખ્યો, ત્રંબકલાલ ઉપર. અહીંયા વિવેચનમાં કહે છે બ્રહ્મચારજી, ક્લેશ દુઃખ કોઈને ગમતું નથી, કજિયા કંકાસ કોઈને ગમતા નથી, કોઈ પણ પ્રકારનું દુઃખ કોઈને પણ પ્રિય નથી, સર્વજીવ સુખને જ ઈચ્છે છે. ક્લેશ દુઃખ કોઈને ગમતું નથી, સુખને જીવ ઈચ્છે છે, પણ ખરું સુખ તો મોક્ષમાં છે. સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, એ કોઈકને સૂઝે છે. આત્મજ્ઞાન થાય તો એને આત્મા સુખરૂપ લાગે, આત્મજ્ઞાન થાય તો એને આત્મા સુખરૂપ લાગે. આપણને નથી લાગતો, કેમ કે આપણને આત્માનું જ્ઞાન થયું નથી. આપણે ઇન્દ્રિયોનું જ્ઞાન છે ને આ શરીરને જ પોતાનું માનીએ, એટલે ઇન્દ્રિયો પણ મારી, આંખ નાક કાન વગેરે, એટલે બસ એ જે ઈચ્છાઓ કરે એ આપીએ તો સુખી, એવી આપણી માન્યતા છે. કેમ કે આત્માનું સુખ એથી અનંત ગણું છે, અસંખ્યાત ગણું, પણ એ કોઈ દિવસ જાણ્યું નથી તો કેવી રીતે એના ઉપર શ્રદ્ધા થાય. એટલે કહે છે કે એને એ કોઈકને સુધી આત્મજ્ઞાન થાય તો એને આત્મા સુખરૂપ લાગે, નહીં તો એને ઇન્દ્રિયો સુખરૂપ લાગે છે.
क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल। हाथ नोन एक बार कृपाल देवी की घे जीव, तू क्या इच्छत शू इच्छे छे, आ सर्व दुख नु मूल ज इच्छा छे। जयरे इच्छाओ नो नाश था तेरे तारी आ अनादि काल नी मिथ्यात्व नी भूल मटी जसे। इच्छा ए दुख नु मूल छे, इच्छा थई त्या आखो संसार उभो थाय छे। आपणे पण संसार उभो कर्यो इच्छा करीने, इच्छा वगर कहीं वळगे नहीं संसार। इच्छा ए ज दुख नु मूल छे, इच्छा थई त्या आखो संसार उभो थाय छे। जीव सुख ने इच्छे छे पण इच्छा छोड़िया विना खरु सुख आवतुं नथी। आपणे सुख ने बधा जीव इच्छे પણ આ ઈચ્છાઓ છોડ્યા વગર તો કે ખરું સુખ આવતું જ નથી, કેમ કે ઈચ્છાઓમાં છે આકુળતા અને સુખ છે નિરાકુળતા, અને એ ઈચ્છા વગર જ નિરાકુળ પણ આવે। ઈચ્છા હોય ત્યાં તો એક આકુળતા જ હોય મનમાં, અમારે જોઈએ છે એટલે કેવી રીતે મળે, એને મેળવવા માટે પૈસા ક્યાંથી લાવું, વસ્તુ ક્યાં મળશે, લાવ્યા પછી કોઈ લઈ ન જાય, એને કેવી રીતે સાચવું, એને કેવી રીતે ભોગવું, આવી જ ઈચ્છાઓ ઈચ્છાઓમાં જીવ દુઃખી જ રહ્યા કરે છે। અને પાછો થોડા દિવસ થાય કે જૂનું લાગે, હવે તો નવું નીકળ્યું, હવે એ જોઈએ, કોઈ ઈચ્છાનો અંત જ નથી। આ કૃપાલ કે ઈચ્છા આકાશ જેવી અનંત છે, જેમ આકાશનો અંત નથી તેમ ઈચ્છાઓનો પણ અંત નથી। એટલે જેટલી ઈચ્છાઓ આપણે એને પોષીએ, જે મન માંગે તે આપીએ, તે માંગ્યા જ કરે નવું, એનું કોઈ તૃષ્ણાનો અંત જ નથી। અને કૃપાલ જન્મ મરણ કેવના છે, જે તૃષ્ણા રાખે છે તેના જન્મ મરણ છે। એટલે તૃષ્ણા આપણી ખૂબ છે એટલે જીવ હંમેશા દુઃખી છે, પણ ઈચ્છા છોડ્યા વિના ખરું સુખ આવતું નથી। જીવને ખરા સુખનો ખ્યાલ પણ નથી, તેની ભાવના પણ થતી નથી। અનંત જન્મ મરણ જીવે કર્યા છે અને કરે છે, તે આત્મજ્ઞાન વિના ન છૂટે એવી જીવને ખબર નથી। આપણે અનંતવાર જન્મ્યા, અનંતવાર મરણ થયું, અને હજુ પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી હજુ જન્મ મરણ થયા જ કરશે। અનંત જન્મ મરણ જીવે કર્યા છે અને હજુ કરે છે, તે આત્મજ્ઞાન વિના જન્મ મરણ ન છૂટે પણ એવી જીવને ખબર નથી। એની જો ગરજ જાગી હોત તો કર્મનો નાશ કરી જીવ મોક્ષે જતો રહ્યો હોત। જો એને એની ખબર પડી હોત કે આત્મજ્ઞાનથી સર્વ દુઃખનો નાશ થાય, જેમ કે આજે પડી, માનો જ્ઞાનીના કહેવાથી પડી હોય, તો પછી ગરજ જાગી હોય તો એ આત્મજ્ઞાન મેળવે અને સર્વ દુઃખનો નાશ કરીને મોક્ષે જતો રહે, જન્મથી મુક્ત થઈ જાય, તો પછી ફરી જન્મવું ન પડે, ફરી જન્મવું નથી એવું દ્રઢ થાય તો દેહ ન ધરે એટલે દુઃખથી છૂટે, મારે ફરી જન્મ લેવો જ નથી, કૃપાલ કે અમારે બીજી માં કરવી નથી, લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે। બ્રહ્મચારી લખ્યું કે જેને પુનર્જન્મ લેવો નથી એવો જેને પ્રતિજ્ઞા છે બીજાની, લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે। એમ કે છે જન્મવું નથી એવી દ્રઢ, એવું દ્રઢ થાય તો દેહ ન ધરે એટલે દુઃખથી છૂટે। આ શરીર છે ત્યાં જ દુઃખ છે, શરીરનો સર્વથાના સિદ્ધ અવસ્થામાં છે તો ત્યાં કંઈ દુઃખ નથી। જીવ દુઃખને સુખ માને છે, મોક્ષ કરવો હોય તો સાચી ઈચ્છા જોઈએ, તે સાચી ઈચ્છા થાય તો એના જન્મ મરણ ટળી સુખ પ્રાપ્ત થાય। ખરી ઈચ્છા જ એ ઘણા કાળના બોધે એને ઉત્પન્ન થાય છે, બાકી બધું ઉપલક્યું કયા કરે, મોક્ષ જોઈએ પણ અંદરમાં તો એને સંસાર જોઈએ છે, કેમ કે મોક્ષનું સુખ હજુ એને સમજાયું જ નથી। સમજાયું હોય તો નિરંતર એનો પુરુષાર્થ હોય। આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, વિશેષ આપણે